नमस्कार, विशेष रजूआत में आपनु स्वागत छे। हुं छुं पंकज। अमदावादना ओढ़ावमां आवेल नारी संरक्षण गृह अने विवाद एकबीजाना पर्याय बनी गया छे। नारी संरक्षण गृहमां सगीराओ साथे थता अत्याचार दर्शावता वीडियो संदेश न्यूज पासे आव्या छे। आ केसमां संचालको अने पोलीसे पण मौन धारण करी लीधुं होय एवुं लागी रह्युं छे। भूतकाळमां पण अनेक वार सगीराओ अने युवतीओ संरक्षण गृहमांथी भागी चूकी छे अने ए पण एक बे नहीं परंतु 10 जेटली युवतीओ एक साथे भागी चूकी छे। हवे जरा ध्यानथी जोई लो, आ सगीरा ने तेना हाथ पर मारना स्पष्ट निशान देखाई आवे छे। तेरी बाजू में बैठेली आ सगीरा ने तो हाथ पण काम नथी करतो। आ सगीराओनी आवी दशा नारी संरक्षण गृह में रहती केटली युवतीओए कर्या होवाना आरोप लागी रह्या छे। संचालको पण कई नथी करी शकता होवानुं आ सगीराओ कही रही छे। गत 22 तारीखे त्यां रहती केटलीक युवतीओए तेमने ढोर मार मार्यो होवानो आरोप लागी रह्यो छे अने ज्यारे पोलीस त्यां आवे छे तो मात्र अरजी लईने जती रहे छे। ગઈકાલે પણ આવી જ એક ઘટના બની જેમાં પોલીસ માની રહી છે પરંતુ ફરિયાદ દાખલ થઈ નથી। આ સગીરાઓનું કહેવું છે કે કોલેજ અને સ્કૂલની જેમ નારી સંરક્ષણ ગૃહમાં તેમની સાથે રેગિંગ થાય છે, તો અહીં સવાલ એ થાય છે કે કેમ સંચાલકો કંઈ કરી શકતા નથી? શું કરે છે સામાજિક અને કલ્યાણ વિભાગ? કેમ વારંવાર ત્યાંથી સગીરાઓ ભાગી રહી છે? સગીરાઓ સાથે કેમ આ પ્રકારે અમાનવીય વ્યવહાર થાય છે? આ સગીરાનો ક્યારે નર્કમાંથી કાળો થશે? ક્યારે પોલીસ કરશે આવા લોકો સામે કાર્યવાહી? હાલ તો આ સગીરાઓ આ નર્કથી બહાર આવવા ગુહાર લગાવી રહી છે। આ અહેવાલ પ્રસારિત થયા બાદ આ સગીરાઓ સાથે ફરી મારપીટ પણ થઈ શકે છે એ વાતને પણ નકારી શકાય નહીં। તો અમદાવાદના ઓઢવમાં આવેલ નારી સંરક્ષણ ગૃહની આ વાત છે, જ્યાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં જે સગીરાઓ જે યુવતીઓ ત્યાં નારી સંરક્ષણ ગૃહમાં છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે તેમની સાથે ત્યાં રેગિંગ થાય છે, અમાનવીય કૃત્ય થાય છે। આવો સાંભળીએ કે શું કહેવું છે। તમારા ને આ બીજી મમ્મી બેન પણ અડલી એ લાવ્યા તો એક કોઠામાં 50,000 માં વેચવાનો હાલ તો તે મને પોલીસ સ્ટેશન પર જવું પડે। પોલીસ વાળા બધું ખબર છે, મોવા વાળા પોલીસ વાળા નહીં ખબર છે ને વિસાવદે પોલીસ વાળા છે ને એમ બધાને મેં કીધું હતું। મુજે બેચા લેકિન મેરે કોઈ એ માલૂમ નહીં કે કિતને મેં બેચા। હા, વો ટેબ્લેટ વગેરે કી બાત હૈ। મને નહીં ખબર ને ઓલકા નીંદર ને ગોળી મેળવે, બુસ્ટ આવે ને, બુસ્ટ નથી પીવાનું હતું, એમાં નાખી દે ને પછી પીવડાવી દે ને પછી મને કઈ ભાન નહીં હું કરે ને હું તે મને હું બંને 5 વર્ષ નથી તે મને લાવ્યો તે પછી લાવ્યો ને પછી મોઢું જેમ મોટી દે ને પછી મેં કીધું મારા મમ્મી પપ્પા પાસે જશું લાઈટ મારા મમ્મી પપ્પા પાસે જાઉં છું તે કે તારા મમ્મી પપ્પા કોઈ નહીં તારા મમ્મી પપ્પા હું છું ને પછી એમ બોલ્યું એક એટલે મારી બીજી સંસ્થામાં ભણાઈ નામ મોકલી દે તેને એક મેડમ આવ્યો ના જાડે નામ હતું એને કીધું તને અમદાવાદ શિફ્ટ કરી દે ના બધું શીખડાવે એટલે હું આવી ઇન્જેક્શન લગાયે થે ઉસકે બાદ મેં મેરી મમ્મી કા નામ પ્રિયા મેરા મુંબઈ મે માલૂમ નહીં દીપ સિંહ રાજપૂત પપ્પા। તો જે રીતે અમદાવાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે, નારી સંરક્ષણ ગૃહમાં જે યુવતીઓએ આરોપ લગાવ્યા છે કે તેમની સાથે રેગિંગ થાય છે, આ સમગ્ર બાબત પર આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે પૂર્વ પોલીસ અધિકારી આરસી પટેલ, સાથે સામાજિક કાર્યકર્તા છે રૂઝાન ખંભાતા અને સાથે જ સંવાદદાતા નવીન ઝા પણ અમારી સાથે જોડાયેલા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા નવીન, આપની પાસે આવીશ, આ સમગ્ર મામલો કેવી રીતે બહાર આવ્યો? કારણ કે નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરાઓ તો ભાગી જાય છે, આ પ્રકારના બનાવો આપણે જોયા છે, પણ જ્યારે સગીરા એવો આરોપ લગાવી રહી છે કે તેમની સાથે રેગિંગ થાય છે। પંકજ, સૌથી પહેલા તો આ સમગ્ર જે કિસ્સો છે જે ઓઢવના નારી સંરક્ષણ ગૃહમાં બન્યો છે એ અને નારી સંરક્ષણ ગૃહ અને વિવાદ એકબીજાના પ્રાય બની ગયા છે। વારંવાર વિવાદ થવું એ કોઈ નવું નથી નારી સંરક્ષણ ઓઢવ માટે। આ વખતેની વાત કરવામાં આવે તો જે સગીરાઓ છે તેમની ઉંમર જોવા જઈએ તો ખૂબ જ નાની છે। એકની ઉંમર 7 વર્ષ છે, એક 10 વર્ષની છે, જે બોલી પણ નથી શકતી સારી રીતે, એ પ્રકારની પણ સગીરાઓ છે। જે બીજા બે છે થોડુંક સમજ્યું છે 16-17 વર્ષની, એ લોકો પોતાનું દર્દ બતાવી રહ્યા છે કે કઈ રીતે તેમની સાથે આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે, કઈ રીતે અહીંયા એક સુરક્ષા માટે આવી હતી પોતાની, પરંતુ અહીંયા આવીને તેમની સાથે જે કૃત્ય થઈ રહ્યું છે ત્યાં જે સિનિયોરિટી પોતાને સમજીને કેટલીક યુવતીઓ બેઠી છે અને તેમની ઉપર સંચાલકોનો પૂરેપૂરો હાથ છે, જ્યાં પોલીસ પણ કશું કરી શકતી નથી, એ પ્રકારની યુવતી આ લોકોને મારે છે અને અમારી મજબૂરી છે કે અમે લોકો આ ચહેરો નથી બતાવી શકતા, અમે લોકો દ્રશ્યો નથી બતાવી શકતા કે
કયા હદે માર્યું છે, કારણ કે એમનું ચહેરો ના હોવો જોઈએ, કેમ કે આ એક બહુ બનાર યુવતીઓ હોય છે કે બહુ બનાર સગીરા હોય છે, જેના કારણે એનો ચહેરો નથી બતાવી શકતા, પરંતુ આ ક્રૂરતાપૂર્વક મારવું એક સગીરાનો હાથ પણ નથી કામ કરતું. તો એ ક્યાંક ને ક્યાંક આજે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે. તો એક એક મહિલાએ આ સમગ્ર અમારો મદદ લીધી અને અમે લોકો પણ જોયું કે કઈ રીતે વિડીયો અમારી પાસે આવ્યો છે, તપાસ કરી તો ખરેખર આમાં ખરાઈ લાગી. આ 22 તારીખનો બનાવ જે બન્યો હતો 22 તારીખનો, અત્યારે પોલીસને જયારે બોલાવવામાં આવી હતી તો પોલીસને જયારે સંચાલકો કીધું કે ના ના, સુવા જેવી સામાન્ય બાબતે બબાલ દઈ દીધી, સામાન્ય જેવી સુવા જેવી સામાન્ય બાબતમાં આટલી મોટી બબાલ ના થાય, અને બીજી વસ્તુ કે આ હદે કોઈ મારામારી ના થાય. ગઈકાલે પણ આવી જ રીતે જે નારી સુરક્ષા ગૃહની અંદર ફરીવાર આ જ ઘટના બની, અને જે પોતાની જાતને લીડર સમજી બેઠા છે ત્યાં કેટલાક યુવતીઓ, અને તે રેગિંગ, વન ટાઈપ ઓફ રેગિંગ આપણે સાંભળ્યું હશે કે ઘણીવાર રેગિંગ જે થતું હતું સ્કૂલ કોલેજમાં રેગિંગની ઘટનાઓ સામે આવતી હતી, આ તો નારી સુરક્ષા ગૃહમાં રેગિંગ થઈ રહ્યું છે. તો આ ખૂબ જ દુઃખની ઘટના છે, અને સૌથી મોટી વાત એ છે કે શું કરી રહ્યા છે એ સંચાલકો, સુપરિન્ટેન્ડન્ટ શું કરી રહી છે પોલીસ, અને ખરેખર શું કરી રહ્યું છે આપણો સમાજ અને કલ્યાણ વિભાગ, કે આ એક યુવતીઓ સગીરાઓ જે નાની ઉંમર છે તેમની સાથે આ કૃત્ય ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. ત્યારે સંદેશ દીધો એકવાર ફરીવાર સમાજ માટે, આ યુવતીઓ સગીરાઓ માટે એક પ્રયત્ન કર્યું છે કે આ લોકોને ન્યાય મળી શકે. પંકજ જી, પટેલ સાહેબ આપની પાસે આવીશ. આપે જોયા કે યુવતીઓએ અને જે સગીરાઓએ જે વિડીયોમાં જે આરોપો લગાવ્યા છે, આપ કેટલા ગંભીર માની રહ્યા છો આરોપોને, અને આ કેસમાં હવે શું થવું જોઈએ? આપના ચેનલને પહેલા ધન્યવાદ આપીશ કે આવી દુખિયારી સગીરા બહેનો ની કહાની આપે પ્રજા સમક્ષ લાવ્યા છો. આ આપવીતી જ છે, જેના પાસે પોતાના મા બાપ નથી, જેની પાસે પોતાનું ઘર નથી, જેની પાસે આશ્રય નથી, જેને કોઈ પ્રેમ આપનાર નથી, એવા બાળકો, સગીરા દીકરીઓ અનાથ આશ્રમ અથવા નારીગૃહમાં રહેતા હોય છે. હવે વર્ષોથી, છેલ્લા 25-30-40 વર્ષથી ઓઢવ નારી સંરક્ષણ ગૃહ એક બદનામ જગ્યા હોય એ રીતે વારે વારે વિવાદની અંદર આવ્યું છે. તેમાંથી ત્રાસના કારણે, દુઃખના કારણે, માર મારવાના કારણે, કોઈ પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે પણ સગીરાઓ ભોગ બની છે, કાં તો ભાગી છૂટી છે, કાં તો માર ખાઈને સહન કરી ચૂકી છે, એમને કોઈ સારી સારવાર નથી મળતી, એમને કોઈ સારું સ્વાસ્થ્ય નથી મળતું. પણ પટેલ સાહેબ, વાત એ છે કે પોલીસ આવે છે અને એ પણ અરજી લઈને જતી રહે છે, પોલીસનું કામ માત્ર અરજી લેવાનું રહી જાય છે આવા કિસ્સાઓમાં? જરૂર, જે પ્રકારે બનાવ બન્યો હોય એ પ્રકારની ગંભીરતા લઈ, અને પોલીસે અરજી લેવી એવી જરૂરી નથી, ગંભીર પ્રકારનો ગુનો હોય તો ગંભીર પ્રકારનો ગુનો નોંધવો જોઈએ. પણ આના પાછળને એક સરકારી બેદરકારી અને સરકારના જે સંચાલકો ત્યાં મૂકવામાં આવ્યા છે એમની બિલકુલ નપટાઈ ના કારણે આ પ્રવૃત્તિ રોજે રોજ ચાલે છે. એમના વિરુદ્ધમાં હું તો કહું છું કે અત્યારે સરકારે જોગવાઈ કરી છે, પોસ્કો જેવા કાયદા સરકારના અમલદારો ઉપર અને સંચાલકો ઉપર લગાવવા જોઈએ. જી રુજાનજી, આપને પૂછવા માંગીશ, નારી સંરક્ષણ ગૃહનો આ કિસ્સો આપે જોયો, યુવતીઓ જે આરોપ લગાવે એ પણ આપે સાંભળ્યા, આપને શું લાગે છે હવે આ નારી સંરક્ષણ ગૃહમાં જે યુવતીઓ જે સગીરાઓ છે તે સુરક્ષિત છે ખરી? સૌથી પહેલા તો આ ઇનહ્યુમન એક્ટ અને ઇનહ્યુમેનિટીની હદ કહેવાય. અને નોર્મલી આપણે બધા ભાઈ બહેનના ઝઘડા બતાવી બતાવીને ઝંડાઓ ગાડીએ છીએ, આજે આ સત્ય બી છે. અમે હંમેશા કહું છું કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, અચ્છે ને બુરાઈની લડાઈ છે. આજે એક બેન બીજી બેન જોડે આવું કરે છે, જે એ બેન બી એના લાઈફમાં એને બી આવી હેરાનગીથી ક્યાંક થઈ હશે, એને એને દયા આવી જોઈએ, અને એને બીજી બેન જોડે એવું ના કરવું જોઈએ, પણ એ કરી રહી છે. હવે જયારે આ બધું ચાલી રહ્યું છે, ના જે દિવસે દિવસે બહાર નીકળી રહ્યું છે, તો એનો મતલબ એ છે કે આપણે વી આર ગોઈંગ આપણે બધી બદતર જઈ રહ્યા છીએ. હવે જયારે આપણે આના પર આજે ડિબેટ કરી રહ્યા છે, ત્યારે સૌથી પહેલા તો રેગિંગ એક સૌથી મોટો, અકોર્ડિંગ ટુ એન્ટી રેગિંગ કમિટીઝ બને છે સ્કૂલ કોલેજીસમાં, એક ગુનો ગણાઈ રહ્યો છે. એટલે સૌથી પહેલા આ ગુનામાં આવી શકે છે. જયારે પોલીસ વાળાને જે તંત્રની આપણે વાત કરીએ છીએ, તો હવે એમાં તંત્રમાં એવું છે કે જયારે પેલી નારી સેક્શન ગૃહની વોર્ડન કહેવાય કે જે એ લોકો જ પોતે જ પેલી બીજાઓને બચાવી રહી છે, તો પોલીસને ઓબ્વિયસલી આમ તો વી નો ધેટ કામ એટલી એન્થુ ના હોય, અને પેલી બચાવીને વોર્ડન જ કહે કે કશું નથી ના, આમ તો પેલી પોલીસ કહે કે સારું કશું નથી, લખીને નીકળી જાય, એ વધારે તપાસ કરીને કોશિશ ના કરે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજે મને જે મૂકવો છે કે આપણું જે ચાઇલ્ડનું એક કમિશન છે, એ ચાઇલ્ડ એનું નામ આખું યાદ નથી, પણ કે બાલકનું કમિશન છે કંઈક સરસ, તો આઈ થિંક નાઉ દે શુડ ટેક ધીસ અપ. કારણ કે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે આપણે અગર કહીશું કે હવે આ સોશિયલ ડિપાર્ટમેન્ટમાં આવે છે તો સત્ય છે, સોશિયલ ડિપાર્ટમેન્ટમાં આવે છે, પણ એમાં વર્ષોથી એમાં આવે છે પણ કશું થતું નથી. તો આઈ થિંક ચાઇલ્ડ જે કમિશન છે અને મે બી વુમેન કમિશન કેન ઓલસો ટેક ઇટ અપ, કારણ કે એટલીસ્ટ એ લોકોની દખલ અંદાજ, આઈ એમ શ્યોર એ લોકો દે આર સપોઝ ટુ ડુ ગુડ વર્ક,
તો આઈ એમ શ્યોર એ લોકો કંઈક હેલ્પ કરશે, કારણ કે આજે આપને વેદના સમજી. મને બી એકદમ અંદરથી થયું કે હવે આ બિચારી દીકરીઓને અહીં બી હેરાન થાય, બિચારા લાઈફમાં આટલી પરેશાન હેરાન છે, હવે આમાં બી એ લોકોને તો બિચારી જશે ક્યાં દીકરીઓ. પણ એ વાત છે કે નારી સંરક્ષણ ગૃહની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનાથી તો અવગત જે ચાઇલ્ડ પ્રોટેક્શન ગ્રુપ છે, જે વિભાગ છે અથવા મહિલા અને સામાજિક કલ્યાણ વિભાગ છે, એમને તો દરકાર લેવી પડશે, નહીં તો કેવી રીતે ખબર પડશે કે નારી સંરક્ષણ ગૃહમાં કયા પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ પણ થઈ રહી છે. નવીન, આપને પૂછવા માંગીશ કે જે યુવતીઓ, જે સગીરાઓ છે જેમણે આરોપો લગાવ્યા, તેમણે પોલીસને ક્યારે રજૂઆત કરી હતી? કારણ કે તેઓ એક નિવેદનમાં કહેતા જોવા મળ્યા કે પોલીસ અહીંયા આવે છે અને અરજી લઈને જતી રહે છે. પંકજ, સૌથી દુઃખની ઘટના જે હું શરમજનક નથી કહેતોનું કારણ છે કે શરમજનક માટે પણ એક ક્રાઇટેરિયા હોય છે કે આપણે શરમજનક કહી શકીએ. આ દુઃખની ઘટના છે કે જ્યારે પોલીસ અહીંયા આવે છે, ચલો માન્યું કે સંચાલકો એ વાતને દબાવી રહ્યા છે કે કંઈ નથી બન્યું, સુવા માટે સામાન્ય બબાલ છે, તો પોલીસની ફરજ હોય છે કે ત્યાં પોલીસ રેડ કરવા જઈ શકે છે, પોલીસ ઓપરેશન હાથ ધરી શકે છે. તો આ એક પ્રકારનું ઓપરેશન જ હોય છે કે છુપા રીતે આવે, તપાસ કરે ખરેખર શું થાય છે. સૌથી મોટી વાત પંકજ અહીંયા એ છે કે કોઈને રસ નથી કે આની અંદર કંઈ થાય, જે ચાલે છે તે ચાલવા દેવાની એક રીતે છે કે ભાઈ ચાલવા દો. કમિટી બનાવવામાં આવી છે, આ જે નારી સંરક્ષણ ગૃહ છે એની કમિટી છે, કમિટીની અંદર મેમ્બરો છે, ત્યાં સુપરિન્ટેન્ડન્ટ છે, ત્યાં વોર્ડનો છે, ત્યાં લાખો રૂપિયા દર મહિને સરકાર ખર્ચો કરે છે અને એ સરકારને પડી ના હોય કે ભાઈ ખાસ કરીને સમાજ અને કલ્યાણ વિભાગ જેના ઓફિસરો અને વારંવાર ઘટના બને છે, કેમ બને છે, તે દરખાસ્ત કેમ નથી લેતા? તો ક્યાંક ને ક્યાંક આ એક કહી શકાય દુઃખદ ઘટના છે અને પોલીસને ખરેખર આ ઘટનાની અંદર જાતે ઘણી વાર એવી મેટર હોય છે કે કોર્ટમાં ડાયરેક્ટ એક સુમડો દાખલ કરવામાં આવતી હોય છે, તો પોલીસ પણ જાતે જઈને તપાસ કરી શકે છે કે શું થાય, જેને સંચાલકોને આરોપી બનાવી શકે છે કે કેમ આવું થઈ રહ્યું છે, કેમ તમારા, કેમ કે મેઇન જે આપણા પેરેન્ટ્સ હોય છે આપણા ઘરની અંદર, જયારે છોકરો માઇનર હોય તો કોઈ પણ ગુનો કરે એનો પિતાજી પણ એટલો જવાબદાર હોય છે કે આ ગુના પાછળનો, ટીચર મેન હોય છે કે સ્ટુડન્ટને કંઈ થાય, તો આ એક પ્રકારની સંચાલકની જવાબદારી છે કે આ વિદ્યાર્થી આજે સગીરાને કંઈ થાય તો એની જવાબદારી સંચાલકોની જ હોવી જોઈએ, સુપરિન્ટેન્ડન્ટની હોવી જોઈએ. પંકજ જી, પટેલ સાહેબ, જે રીતે અમારા સંવાદદાતાએ જે વાત કરી, પોલીસ ક્યારે અહીં દરકાર નથી લેતી, કોઈ દિવસ તપાસ કરવાની તસ્દી પણ નથી લેતી કે આખરે થઈ શું રહ્યું છે, કારણ કે આ જે નારી સંરક્ષણ ગૃહ છે તેમાં ન માત્ર આ એક ઘટના છે, પરંતુ આ પહેલા પણ ઘણી બધી વખત એવી ઘટના બની છે જેમાં સગીરાઓ ત્યાંથી ભાગી છૂટી હોય, ઘણી વખત એવું પણ સામે આવ્યું છે કે ત્યાં અમાનવીય વ્યવહાર તેમની સાથે થયો હોય, તો આવા કિસ્સાઓમાં પોલીસની જવાબદારી શું રહે છે? જરૂર પોલીસની જવાબદારી છે, એના કરતા પણ જેમ નવીનભાઈએ કીધું કે પોલીસ રેડ કરી શકે, અરે સમાજ કલ્યાણ ખાતાની પોલીસ અત્યારે કોઈ તપાસ નથી કરી, એટલે આપ નથી માનતા કે પોલીસનું અહીં ઢીલું વલણ પણ જવાબદાર છે? પોલીસ ઉપર પણ ઘણી પ્રકારનું દબાણ હોય છે, જેમ સંચાલકો હોય છે એ સરકાર સાથે મિલીભગત હોય છે, આના ભ્રષ્ટાચારના કારણો હોય છે, પોલીસ જાય તો ગોર ગોર જવાબ આપી દેવામાં આવે અથવા તો સમજાવી લેવામાં આવે, સરકાર તરફથી પણ એવા આદેશો હોય બહુ કંઈ કરવાની જરૂર નથી, એ તો રોજની બબાલ છે. અને એ ગરીબ બાળકો, અનાથ બાળકો, એ વાત જે આપ કહી રહ્યા છો, તો પછી બાળ સંરક્ષણના અધિકારીઓને પણ એવું જ સમજાવશે? એટલે સાહેબ, કાલે આની અંદર એક એવો કિસ્સો છે, કાલની અંદર કે ઘટના બની છે, પોલીસ કહે છે કે આ ઘટના બની છે આ પ્રકારની, પણ પોલીસ કહે છે કે કોઈ ફરિયાદ આપવાનું નથી, તો શું નથી લાગતું કે પોલીસે ફરિયાદી બનવાની જરૂર છે? જરૂર જરૂર પોલીસ સરકાર તરફે ફરિયાદી બની શકે અને સંચાલકો અથવા તો જેની આ બાળકોના આ ત્રાસ અથવા રેગિંગ થવા બદલ હોય, કોલેજોની અંદર આ જોગવાઈ છે, અનાથ આશ્રમો પણ જોગવાઈ છે, અને છેલ્લે બનાવ તો કઈ ને કઈ પ્રકારે યાતનાનો જ બન્યો છે, તો પોલીસ સરકાર તરફે ફરિયાદી બને અને સંચાલકો અથવા તો જે જવાબદાર હોય એના વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર પ્રકારની રજીસ્ટ્રેશન કરવું જોઈએ. રુજાનજી, આ જે વાત કરી રહ્યા છે પટેલ સાહેબ, અગાઉ વાત કરી કે પોલીસ અધિકારીઓને પણ ગોળ ગોળ જવાબ આપી દેવામાં આવે છે, તો આ રીતે તો સમાજ કલ્યાણ અધિકારી પણ ત્યાં આવશે, એમને પણ ગોળ ગોળ જવાબ આપી દેશે, મહિલા આયોગની કોઈ ટીમ અગર તપાસ માટે જશે એમને પણ ગોળ ગોળ જવાબ આપશે, તો તપાસ તો ઠેરની ઠેર રહેશે, આ જે અમાનવીય પ્રવૃત્તિ થઈ રહી છે એ તો થતી જ રહેશે, તો આખરે કેવી રીતે આની તપાસ થાય? સૌથી પહેલા તો એક પોઈન્ટ એડ કરું છું, જે નવીનભાઈ બહુ જ સાચું કહ્યું છે કે જેમ આપણે મે બી સરકાર નથી કરી રહી, પોલીસ નથી કરી રહી, તો આઈ થિંક આઈ વુડ રિક્વેસ્ટ ધ જ્યુડિશિયરી કે જેમ અત્યારે પેલું ચેન્નાઈમાં એક મર્ડર થયું ને સુઓ મોટો કોગ્નિસન્સ લેવાયું, એવી રીતે આમાં તરત જ્યુડિશિયરી સુઓ મોટો કોગ્નિસન્સ લે, કારણ કે આઈ થિંક આ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ને જે રીતે થતું આવી રહ્યું છે, તમે સાચા છો પંકજભાઈ કે અત્યાર સુધી બધા આવે છે વાર્તા કરીને ચાલી જાય છે, પણ અગર જ્યુડિશિયરી આમાં ઇન્વોલ્વ થાય, હવે આ વખતે ઇટ ઇઝ સિરિયસલી નીડેડ, કારણ કે મને હજી યાદ છે કે આ નારી સુરક્ષા ગૃહમાં થોડા ટાઈમ પહેલા દીકરીઓ ભાગી ગઈ હતી, તે લોકોએ કમિટી બેસાડી હતી, પછી ભગવાન જાણે કમિટીનું શું થયું, શું રિપોર્ટ થાય આઈડિયા નથી મને, કારણ કે એ પછી બહાર આવતું નથી, કારણ કે કદાચ કંઈ થતું નહીં હોય, પણ કારણ કે કંઈ સોલિડ થતું હોય તો આઈમ શ્યોર બહાર આવત ને એના ચેન્જીસ દેખાતા.
એટલે અત્યારે તો આઈ વુડ રાધર સે કે અગર આમાં સુનો મોટો કોગ્નિન્સ લે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, હજી રિપીટ કરું છું કે અત્યારે જે આપણી નવી જે ચાઇલ્ડની કમિટી આવી છે એ બહુ આઈ થિંક એ સ્ટ્રોંગ કમિટી છે અને એ લોકો આમાં પાર્ટ લઈ શકે છે, એ લોકો આમાં દખલ અંદાજી કરી શકે છે, એ લોકો પૂછી શકે છે એન્ડ દે કેન રિવ્યુ ધ હોલ થિંગ. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ થિંગ અગર આપણે અગેન ગોઈંગ બેક ટુ આપણે સોશિયલ એમાં જઈશું પેલા એ લોકો પાસે યા વુમેનમાં જઈશું તો આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ મેક મચ ઓફ અ ડિફરન્સ કારણ કે આટલા વખત એ લોકો ઇન્વોલ્વ છે. પણ ચાઇલ્ડ વાલા નવી કમિટી છે, નવા મેડમ આવ્યા છે તો આઈ એમ શ્યોર શી કેન રેજેન્યુએટ ધ હોલ થિંગ એન્ડ ટેક સમ કોન્ક્રીટ સ્ટેપ્સ. ને એક બીજી વાત કહેવા માંગુ છું કે અગર તમે કોન્ક્રીટ જે લોકો બી છે હું તો રિક્વેસ્ટ કરું કે તમે અગર કંઈક સરસ સ્ટેપ્સ લેશો તો ઉલટું ઇટ ઇઝ ઇટ આપણે પોઝિટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છીએ. આપણે આપણે જે આપણી દીકરીઓ છે એ લોકોને એક એક હૂફ ને એક એક સિક્યોરિટી આપી રહ્યા છે જે આટલા વખત હતી એ લોકો બિચારી નહીં તો જશે ક્યાં. એટલે આઈ થિંક ઇટ ઇઝ આવર ઓલસો મોરલ રિસ્પોન્સિબિલિટી કે આપણે આની ઉપર સ્ટેપ્સ લઈએ. કારણ કે ફોર વોટ એવર રીઝન્સ આમાં અગર બેન બેનને મારે છે, અંદર અંદર ગુંડાગરી થાય છે, મે બી આજે આ તો બહેનોમાં કદાચ ત્રણ ચાર બહેનોમાં હિંમત થઈ તો બોલી, પણ બીજી બિચારી કદાચ બહેનો બોલી બી નહીં શકતી હોય યા એ લોકોને હિંમત બી નહીં થાય. દે માઇટ રિસ્ટોર ટુ સમ અધર એક્સ્ટ્રીમ મીન્સ લાઈક સુસાઇડ ઓર એની અધર થિંગ, તો પાછો એ બી બીજો વખોડો થશે. અને આપણે પોતાના જાતને અગર આપણે અગર હું ત્યાંની વોર્ડન હોઉં તો મારે વોર્ડનને કેવું પડે કે મેડમ આપણે ત્યાંના વોર્ડન છીએ, આપણી આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આપણી દીકરીઓને અને શું કહેવાય બહેનોને ત્યાં સહી સલામતી અને સુખીથી જે બી છે એ આપણે આપણે